नमस्ते मित्रों, धोरण त्रण विषय इंग्लिश विषयांक यूनिट वन लास्ट में आपणे गई काले शुं कर्युं हतुं इंग्लिश में। पहेला तो तमारुं इंग्लिश नुं आइडियल नुं पुस्तक काढो। लास्ट में आपणे कैप्सेलनी ब्लेंक्स अने ट्रिपल्स कर्या हता, बराबर राइट। आजे आपणे करीशुं तमारुं आइडियल नुं पुस्तक पाना नंबर 13 काढ्यो करे के यस स्टोरी। अहीं एक सुंदर मजानी वार्ता आपेली छे। आजे हुं तमने एक सरस मजानी वार्ता कहीश। बाळको, तमारे ध्यानथी सांभळवानी छे अने समजवानी छे। हुं अहीं वाचती छुं, तमारे पण छोड़े छोड़े बुकमां जोतुं जवानुं छे अने पछी आ ज वार्तामांथी पाछळ प्रश्नना जवाब आवशे ऑप्शनवाळा, ए आपणे करीशुं। वळी तमने क्यारे आवडशे के ज्यारे तमे ध्यान देईने वार्ता समजी आवशो त्यारे। हुं अहींया पण વાંચું ત્યારે તમારું ધ્યાન તમારી પુસ્તકમાં હોવું જોઈએ વ્યવસ્થિત, બરાબર। તો તમને વાંચતા પણ સારી રીતે આવડશે, દરેકના ઉચ્ચાર પણ સમજવાના છે અને છોડે છોડે જે અઘરા શબ્દો આવશે એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ હું અહીંયા તમને લખાવીશ, બરાબર। સ્ટોરી ધ હિયર એન્ડ ધ ટોર્ટોઇસ, સસલું અને કાચું। અહીંયા સસલું અને કાચબાની એક સુંદર મજાની વાર્તા આપેલી છે જે હવે આપણે શરૂ કરીશું। જુઓ, વન્સ ધેર વોઝ અ ટોર્ટોઇસ, એટલે કે ટોર્ટોઇસ એટલે કાચબો, એક કાચબો હતો। વન્સ ધેર વોઝ એટલે કે એક કાચબો હતો, ટોર્ટોઇસ એટલે કાચબો। તમારે તમારી ઇંગ્લિશની પાકી નોટમાં ત્રણ ખાના પાડવાના છે, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ। એક સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ તમારે બે વખત લખવાનું છે, આખું પહેલી વખત આખું બીજી વખત એમ નહીં, એક સ્પેલિંગ બે વખત, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ। તમારે ખાના પાડી વ્યવસ્થિત લખવાનું છે, a hare saw the tortoise
જોયો અને તે હસ્યો સસલાએ છે ને કોણે છોયો ખાસ બારે કાચબો હતો કે ધીમે ધીમે નદી તરફ જઈ ચાલતો જતો હતો તેણે સસલોએ જોયો કાચબાને અને કાચબાને જોઈને સસલો તો હસવા માંડ્યું તો ચાલો બિહાઇન્ડ એટલે પાછળ લખીશું આપણે
child and D behind એટલે પાછળ સસલાએ તો પાછમાને પાછળ રાખી દીધો સસલું તો દોડા દોડા પર જવા માંડ્યું અને કાચબો તો ક્યાં રહી ગયો પેલા પાછળ રહી ગયો હવે શું થાય છે જો તો જોવો તો આપણે After a while, the hare took up a nap. એટલે કે થોડી વાર પછી after એટલે પછી લખીશું આપણે A F T E R after એટલે પછી થોડી વાર પછી સસલાને એક ઊંઘ લીધી સસલાને એમ થયું કે હું દોડે પણ આગળ છું કે કાચકો પાછળ છે તો ચલો ને હું એક ઊંઘ લઈ લઉં કે થોડો થાક ખાઈ લઉં તો એ તો બેસી ગયું સસલું તો પછી અને એક ઊંઘ એને લીધી પછી ધ ટોટો ઇઝ મૂવ્ડ ઓન એન્ડ ઓન સ્લોલી બટ સ્ટેડી એટલે કે કાચકો ધીમે ધીમે કાચકો તો ધીમે ધીમે ચાલતો હતો પણ મક્કમતાથી ચાલવા લાગ્યો મક્કમતાથી એટલે કે હિંમત કરીને કે ના હું તો પહોંચી જ જઈશ એમ કરીને એવું વિચારીને કાચકો તો ધીમે ચાલવા માંડ્યો ધ હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોર્ટો ઇઝ વોન ધ રેસ એટલે કે સસલું તો ઘણું પાછળ રહી ગયું અને કાચકો સ્પર્ધા જીતી ગયો તો કેવી લાગી સ્ટોરી દરેકને મજા આવી ને વાર્તા બહુ સુંદર લાગી ને જો પછી કે આમાં શું થયું તમને કોઈને ખબર પડશે કે પેલા ભલે સસલું હતું એ આગળ દોડતું હતું પણ સસલાએ જ્યારે વચ્ચે ઊંઘ લીધી એમાં તો કાચબા ભાઈ ધીમે 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 ચાલવા માંડ્યા અને કાચબો તો સસલાની પણ પેલા પહોંચી ગયો કાચબો સ્પર્ધા જીતી ગયો અને સસલું તો સ્પર્ધા હારી ગયું આવી દરેક ની વાર્તામાં તો હવે પેજ નંબર ફેરવો પાના નંબર 14 એના તમને અહીંયા પ્રશ્નના જવાબ જુઓ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સાચો વિકલ્પ શોધીને પ્રશ્નના જવાબ લખો હું અહીંયા પ્રશ્ન નહીં લખું ડાયરેક્ટ જવાબ લખીશ પ્રશ્ન તમારે તમારી બુકમાં વાંચવાનો છે અને એનો જે જવાબ હશે એ હું અહીંયા લખીશ પાના નંબર 14 બરાબર પહેલો પ્રશ્ન હુ વોઝ વોકિંગ સ્લોલી ટુવર્ડ ધ રિવર કે નદી કિનારે એટલે કે નદી કિનારે ધીમે ધીમે ચાલતા કોણ જતું હતું ઓપ્શન એ ટોર્ટોઇઝ બી રેબિટ સી હેર અને ડી લાયન તો શું આવશે સાચો જવાબ એ ટોર્ટોઇઝ તો તમારે શું કરવાનું પેલા અહીંયા ઓપ્શન એ છે ને ત્યાં રાઈટ સાચાની નિશાની કરવાની અને પછી અહીંયા બોક્સમાં લખવાનું એ કે ધીમે ધીમે નદી તરફ ચાલતા કોણ જતું હતું તો કે કાચબો જતો હતો પ્રશ્ન બે ગીવ અનધર વર્ડ ફોર રેબિટ ફ્રોમ ધ સ્ટોરી રેબિટ એટલે સસલું તો એમ પૂછ્યું છે તમને કે આ વાર્તામાં સસલા માટે બીજો કયો શબ્દ વાપરેલો છે રેબિટ માટે હેર હમણાં આપણે લખ્યું ને હેર એટલે સસલું તો ઓપ્શન એ છોડ ટર્ટલ બી હેર સી માઉસ અને ડી ઝીબ્રા તો સાચો જવાબ શું આવશે બી હેર એટલે કે હેર શબ્દ વાપરેલો છે સસલા માટે નંબર 3 અ બ્લેન્ક સો ધ ટોર્ટોઇઝ એન્ડ લાફ એટલે કે કોણે કોણ હસવા માંડ્યું કાચબાને જોઈને તો જુઓ ઓપ્શન એ હેર બી હોર્સ સી માઉસ અને ડી મંકી તો સાચો જવાબ શું આવશે એ હેર એટલે કે સસલું હસવા માંડ્યું કાચબાને ધીમો થતો જોઈને હું અહીંયા ડાયરેક્ટ ઓપ્શન છે સાચો આન્સર છે તે બોક્સમાં લખું છું તમારે પણ
ग्रुप ऑफ ह्यूमंस है और ये जो वो तो झड़पी चालू छु वो सेड दिस लाइन के आ बात कौन कह रही है आदि लाइन कौन बोली तू आओ वाक्य ऑप्शन ए टॉर्टोइस बी लायन सी है और डी जीरा तो शू आवशे साचो जवाब सी है એટલે કે સસુ બોલી વધુ કે તું તો બહુ ધીમો છે કાસ્પાને એને હું કીધું તો ને કે તું બહુ ધીમો છે હું તો છો ઝડપી ચાલું છું તો આન્સર આવશે સી હેર નંબર 5 તો હેર ટુ અ બ્લેક ખાલી છે એ રેસ બી નેપ સી કેરોટ અને ડી વોચ તો સાચો જવાબ શું આવશે નેપ કોલાસમાં આપણે આવી વધુ કે ટોર્ટોઇસ વોન ધ રેસ અથવા હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોર્ટોઇસ વોન ધ રેસ બરાબર તો આવશે સાચો જવાબ પાંચમાં આવશે ને બી પછી નંબર 6 જુઓ ધ ટોર્ટોઇસ મૂવ ઓન ખાલી છે એ સ્લોલી એન્ડ સ્ટેન્ડી बी वेरी फास्ट सी हार्डली एंड स्टेडी डी क्विकली एंड स्पेंडी तो सच जवाब स्कोर से ए स्लोली एंड स्टेडी मूव कासबो तो ए धीमे धीमे आउट हो तो हम कम था लास्ट नंबर 7 द टॉर्टोइ on the plank tortoise શું જીત્યો હતો a heart b prize c award d race તો સાચો જવાબ શું આવશે d race એટલે કે સ્પર્ધા જીત્યો હતો પાછો તો જુઓ હવે તમારે હોમવર્ક માં એટલે કે લેસન માં શું કરવાનું છે ધ્યાન લઈને સમજજો કે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે એ લખાવ્યા છે કે તમારે ઇંગ્લિશ થી પાકી લો આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જે છે ને એ નોટ માં લખવાના છે બે વખત બરાબર અને આ પાના નંબર 14